ચાલો દીકરાઓ, આપણે આગળનો ટોપિક જોયો આગળના વિડીયોની અંદર, કે ભાઈ સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન. તો હવે એના પછીનો ટોપિક જોવાના, વિસમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત, એડસોર્પ્શન થિયરી ઓફ હેટરોજીનિયસ કેટાલિસ્ટ. થિયરી ઓફ હેટરોજીનિયસ કેટાલિસ્ટ, તો એડસોર્પ્શન થિયરી જોવાના, એટલે કે વિસમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત જોવાના. ભાઈ એની અંદર છે, હું એકચ્યુઅલી એની અંદર ખરેખર જોવા મળે તો હું જોવા મળે, વિસમાંગ ઉદ્દીપન નો સિદ્ધાંત. વિસમાંગ બરાબર ધ્યાન આપજો, વિસમાંગ ઉદ્દીપન નો સિદ્ધાંત, વિસમાંગ ઉદ્દીપન નો સિદ્ધાંત અધિશોષણ ની ક્રિયાવિધિ સમજાવે. અધિશોષણ ની ક્રિયાવિધિ સમજાવે. ભાઈ અધિશોષણ ની ક્રિયાવિધિ શું હશે? તો કે એમ તો આપણે જાણીએ, પણ આપણે અગાઉ જે અધિશોષણ નો સિદ્ધાંત અથવા અધિશોષણ ની જે બી ઘટનાઓ જોઈ, તેમાં આપણે એવું શીખ્યા કે ભાઈ અધિશોષણ એટલે ઘન ઉદ્દીપક અથવા ઘન ધાતુની સપાટી ઉપર વાયુનું અધિશોષણ, એટલે કે ઘન સપાટી ઉપર, ઘન સપાટી પર, સપાટી પર વાયુનું અધિશોષણ, અધિશોષણ. આ વસ્તુ જે ખરી તે આપણે શીખા, કે ભાઈ અધિશોષક જે ખરો, એટલે કે ઘન સપાટી જે કરી, ચારકોલ, તો ચારકોલ એ ઘન સપાટી, એના ઉપર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ, તો એ વાયુ થઈ ગયો. ઘન સપાટી પર વાયુનું અધિશોષણ એ આપણે જોયું, અને ઘણા બધા ઉદાહરણો આપણે એના જોયા કે ઘન સપાટી ઉપર વાયુ જે ખરે તે અધિશોષિત કરી શકે. હવે આપણે એ બી જાણીએ કે અધિશોષણની, અધિશોષણની ઘટના, અધિશોષણની ધ્યાન આપજો, અધિશોષણની ઘટના, ઘટના એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ભાઈ બરાબર છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, આપણે જાણતા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, પ્રક્રિયા હોય તો ઉર્જા છૂટી પડે, છૂટી પડે. અને જો ઉર્જા છૂટી પડે તો છૂટી પડેલી ઉર્જા, છૂટી પડેલી ઉર્જા, ઉર્જા ધ્યાન આપજો, છૂટી પડેલી ઉર્જા એ પ્રક્રિયાનો, એ પ્રક્રિયાનો વેગ વધારવા માટે કામ લાગે, વધારવા માટે કામ લાગે. મારી સાદી ભાષામાં હું લખું છું, ભાઈ ઘન સપાટી ઉપર વાયુનું અધિશોષણ થાય, બરાબર છે, થાય. અધિશોષણની ઘટના એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સાચી વાત આપણે જોઈ ગયેલા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો ઉર્જા છૂટી પડે, વાત બરાબર, ઉર્જા છૂટી પડે. એ છૂટી પડેલી ઉર્જા એ જ રાસાયણિક પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાય તો રાસાયણિક પ્રક્રિયાનો શું થઈ જાય? વેગ વધી જાય, અને આપણને નિપજ જે કરી તે સરળતાથી અને ઝડપથી મળી શકે. આ જે વસ્તુ લખી, અહીંયા જે વસ્તુ લખી એ અધિશોષણનો, અધિશોષણનો, શોષણનો જૂનો સિદ્ધાંત, જૂનો સિદ્ધાંત, એટલે કે આગળ આપણે ભણીએ એવા તેની વાત. આ અધિશોષણનો જૂનો સિદ્ધાંત. ભાઈ અધિશોષણનો આધુનિક સિદ્ધાંત શું કે? કે હવે એના પછી જે આવે તે કે અધિશોષણનો આધુનિક સિદ્ધાંત, અધિશોષણનો આધુનિક સિદ્ધાંત, આધુનિક સિદ્ધાંત ધ્યાન આપજો, સિદ્ધાંત મધ્યવર્તી સંયોજનની, મધ્યવર્તી સંયોજનની સમજ આપે, સમજ આપે. એટલે હવે આપણે અમુક વસ્તુ તો જાણતા જ છે કે ભાઈ ઘન સપાટી ઉપર વાયુનું અધિશોષણ થાય, અધિશોષણની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, ઉર્જા છૂટી પડે, પડે. એ છૂટી પડેલી ઉર્જા થકી એ જ રાસાયણિક પ્રક્રિયાનો વેગ બી વધી શકે, વધી શકે. એ કેવો સિદ્ધાંત છે? તો કે જૂનો. હવે આધુનિક સિદ્ધાંતની અંદર આપણને શું સમજવાનું છે? મધ્યવર્તી સંયોજનની સમજ આપે. આધુનિક સિદ્ધાંત જે કરો એ મધ્યવર્તી સંયોજનની સમજ આપે. કે ભાઈ એ મધ્યવર્તી સંયોજનની સમજ કેવી રીતના આપશે? તો કે જો કદાચ હું આની અંદર થોડીક સમજાવવાનો પ્રયત્ન કરું તો જોજો, આ સ્ક્રીનશોટ પણ લેજો અથવા પોઝ કરીને લખી લેજો. હવે હું જો વાત કરું આઈડિયા, તો એમ કહેવાય કે અધિશોષણ જો સમજીએ તો આકૃતિ થકી તો આપણે બહુ વાત સમજ્યા છે, પણ ફરી પાછી વાત કરું
तो पहला शू तो अधिशोषण ना आधुनिक सिद्धांत जो खरो जो आप समझवा जाइए तो हूँ एवं कहूँ कि आमरी पास अधिशोषक सपाटी आ अधिशोषक सपाटी खरीदे छिद्राणु हवे आ अधिशोषक सपाटी छिद्राणु एटले तो रीतना अणु हे छिद्र हे अणु हे छिद्र हे अणु हे छिद्र हे आ रीतना हवे मानो कि आ छिद्री नजीक कोई वायु अणुओ आया मानो कि एच टू आप अधिशोषी तो कही आने कही अधिशोषक बराबर चलो હવે સૌ પ્રથમ શું થશે તો કે આ સપાટીની નજીક આ લોકો આવશે એટલે કે એ લોકો સપાટી ઉપર આકર્ષાય નંબર વન અધિશોષિત ના અણુઓ અધિશોષિત ના અણુઓ અધિશોષકની સપાટી ઉપર અધિશોષકની સપાટી પર આકર્ષાય प्रसरण पामे आ भी बहु अगत्यनी घटना प्रसरण पामे एटले शुं तो के ए तो नजीक तो आवे आकर्षाय तो खरा पण पछी फैलाई जाय પ્રસરણ પામે એટલે સપાટી ઉપર ફેલાઈ જાય પ્રસરણ પામે ઓકે સેકન્ડ લખેલું ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુનું અધિશોષણ જ્યારે એ લોકો પ્રસરણ પામે એટલે કે આ અણુમાં આવ્યો આ અણુમાં આવ્યો આ અણુમાં આવ્યો અહીંયા આવ્યો અહીંયા આવ્યો આ પ્રસરણ પામી ગયા તો જ્યારે ઉદ્દીપકની આ અધિશોષક એ શું કહેવાય તો કે ઉદ્દીપક કહેવાશે શું કહેવાશે ઉદ્દીપક એ કઈ સ્થિતિમાં આવેલો હોય ઘન અને આ કહેવાય છે તો કે વાય આ કેવા હશે વાય તો જ્યારે ઉદ્દીપકની ઘન સપાટી ઉપર પ્રક્રિયકના આ કયા અણુ મૂકાશે તો કે હવે બરાબર સમજો પ્રક્રિયકના અણુ હું ઓરલી તમને સમજાય પ્રક્રિયકના અણુઓ ઘન અધિશોષક તરીકે આપણે ઉદ્દીપક લઈ લીધો તો ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓ જે ખરા એ પહેલા આકર્ષાય અથવા એ સપાટી ઉપર પ્રસરણ પામે સેકન્ડ નંબર અધિશોષણ પામશે પછી શું થાય તો કે અધિશોષણ પામે સેકન્ડ નંબરમાં એ અધિશોષણ તો આની સપાટી ઉપર આ પ્રક્રિયકના અણુઓ જે ખરા તે અધિશોષણ પામશે બરાબર હવે અધિશોષણ પામશે એટલે થશે શું એકચ્યુઅલી તો કે જ્યારે આ હાઇડ્રોજનના અણુઓ છે એ આ સપાટી ઉપર શોષાય ત્યારે મધ્યવર્તી સંયોજન બને શું બને જ્યારે અધિશોષણ એટલે કે વાયુઓ જે ખરા તે અધિશોષકની સપાટી ઉપર શોષાય ત્યારે એ શું બનશે મધ્યવર્તી સંયોજન બનશે એટલે મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થશે અને રાસાયણિક પ્રક્રિયાનું પ્રક્રિયા થશે મતલબ કે અહીંયા હાઇડ્રોજનના અણુઓ આ ઘન ઉદ્દીપકની સપાટી ઉપર આકર્ષાય શોષાઈ જાય ત્યારે સૌથી પહેલા બનશે શું તો કે મધ્યવર્તી સંયોજન એટલે બીજું કંઈ નહીં પ્રક્રિયકના અણુઓ ઉદ્દીપકની સપાટી સાથે જોડાય અને મધ્યવર્તી સંયોજનનું નિર્માણ કરે પછી તો શું બનવાનું તો કે મધ્યવર્તી સંયોજન વચ્ચે જે કંઈ આકર્ષણ પામેલું છે આકર્ષણ થયેલું છે એ તૂટી જશે અને પ્રક્રિયકના અણુ એમાં રૂપાંતર પામશે નિપજ પ્રક્રિયકના અણુ એમાં રૂપાંતર પામશે નિપજ પણ જ્યારે પ્રક્રિયકનો અણુ ઘન ઉદ્દીપકની સપાટી સાથે કોઈક આકર્ષણ બળથી અથવા વાંડરવાલ્સ ભૌતિક અધિશોષણ હોય તો વાંડરવાલ્સ હોય રાસાયણિક અધિશોષણ હોય તો કોઈ જુદા જુદા પ્રકારના આયનિક કે સહસંયોજક બંધ બનતા હોય તો કોઈક પ્રકારનો બંધ બનશે જ્યાં બંધ બન્યો એ બન્યું તે કહેવાય મધ્યવર્તી સંયોજન શું કહેવાશે મધ્યવર્તી હવે મધ્યવર્તી સંયોજન બન્યું પછી એ બંધ જે કરો તે તૂટી જશે અને પ્રક્રિયકના અણુનું રૂપાંતર થશે નિપજમાં અને ઉદ્દીપક પાછો છૂટો પડી જશે જેવો હતો તેવો આપણને મળશે જેવો હતો તેવો આપણને મળશે એ ઉદ્દીપક સપાટી પર પ્રક્રિયા નિપજનું અવશોષણ થવું અને પછી એ છૂટો પડી જવો મતલબ કે આ પ્રક્રિયકના અણુઓ આ સપાટી ઉપર શોષાયા ઓકે મધ્યવર્તી સંયોજન બન્યું ઓકે પછી એ જે વચ્ચે નિર્માણ બંધ બન્યો એ બંધ બ્રેક થશે અને પ્રક્રિયકના અણુઓ ત્યાંથી નીકળી જશે નીકળીને હેમાં રૂપાંતર પામશે નિપજમાં અને ઉદ્દીપક પાછો આપણને મળી જશે તો ઉદ્દીપક જેવો હતો તેવો જ પાછો મળે બહુ
નાની ઓછી માત્રામાં ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે અને એનું સંગઠન કોઈ દિવસ બદલાય નહીં. ઉદ્દીપકનો આણ્વીય દળ હોય કે પછી એનું સંગઠન હોય કે એનું બંધારણ, કશું બદલાતું નહીં મળે. જેવો છે તેવો પાછો આપણને મળી જાય. તો એને શું કર્યું? તો કે ઘન ઉદ્દીપકે પ્રક્રિયકના અણુને પોતાની સપાટી ઉપર આકર્ષા, તેથી મધ્યવર્તી સંયોજન બન્યું. પછી એના ઉપર કામ કરશે, એનો વેગ વધારશે, વેગ વધારીને પ્રક્રિયકના અણુને એમાં રૂપાંતર કરી આપશે નિપજમાં, અને પોતે પાછો છૂટો પડી જશે. તો મધ્યવર્તી સંયોજનનું બનવું એ જ આધુનિક અધિશોષણનો સિદ્ધાંત કહેવાય. શું કહેવાશે? આધુનિક અધિશોષણનો સિદ્ધાંત કોને કહેવાય? મધ્યવર્તી સંયોજનનું બનવું, તેને જ શું કહેવાશે? તો કે આધુનિક અધિશોષણનો સિદ્ધાંત કહેવાશે. હવે થોડું એ મુદ્દાઓ વિસ્તારથી જોઈ લઈએ. આપણે ચાલો દીકરા, હવે આપણે જે મુદ્દાઓ જોઈ ગયા તે ફરી પાછા જોતા છે. પહેલું, પ્રક્રિયકનું ઉદ્દીપકની સપાટી ઉપર પ્રસરણ. તમે અત્યારે તમને સમજાવી ગયો કે પ્રક્રિયકની ઉદ્દીપક જે ખરો, ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓ પ્રસરણ પામે, ફેલાઈ જાય, એ પહેલી ઘટના થઈ, આકર્ષાય અને પછી ફેલાઈ જાય. સેકન્ડ નંબર, ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુનું અધિશોષણ, ફેલાઈ ગયા પછી એ લોકો શોષાય, એ ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયાનું અધિશોષણ કહેવાય. ચાલો, અધિશોષણ થાય એટલે મધ્યવર્તી સંયોજન કરે. તો મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયાનું થવું. હવે જ્યારે એ લોકો જોડાય અને રાસાયણિક બંધથી જોડાય ત્યારે એમની વચ્ચેની કોઈક રાસાયણિક પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ. રાસાયણિક પ્રક્રિયા સ્ટાર્ટ, મધ્યવર્તી સંયોજન બને એટલે રાસાયણિક પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જાય. નંબર ચાર, ઉદ્દીપકની સપાટી પરથી પ્રક્રિયા નિપજનું અપશોષણ થવું. હવે શું થાય? તો કે રાસાયણિક પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ એટલે શું બનવાનું? તો કે નિપજ. નિપજ બને એટલે ઉદ્દીપકની સપાટી ઉપરથી એ નીકળી જાય તો જ એનું નિપજમાં રૂપાંતર થાય, એટલે એ ત્યાંથી હટી જવો જોઈએ. એ ઘટનાને કહેવાય અપશોષણ. ઉદ્દીપકની સપાટી ઉપર બહાર નીકળી જાય એ ઘટનાને આપણે અપશોષણ કહીએ, એવું શીખી ગયેલા છે. તો નિપજનું અપશોષણ થવું એટલે નિપજ બને એટલે સપાટી છોડ દેવાય. જો નહીં છોડે તો પેલા છિદ્ર ખાલી નહીં થાય, અને છિદ્ર ખાલી નહીં થાય તો બીજા અણુ ભાગ લઈ શકે નહીં. એટલે હવે એક જ પાંચ જ અણુ આપણી પાસે નથી હોતા, કે સપાટી ઉપર પાંચ છિદ્ર છે એટલે પાંચ જ અણુ શોષાય એવું નથી. હજારો અણુ હોય તો પાંચ અણુઓ શોષાયા, એનું નિપજમાં રૂપાંતર થયું એટલે એને સપાટી છોડ દેવી પડે. જો એ પ્રબળ આકર્ષણ પરથી અંદર જ રહી જાય તો બીજા અણુ એનું સ્થાન લઈ શકે નહીં, એટલે એ નીકળી જાય. પાંચ અણુ નીકળી ગયા તો બીજા પાંચ અણુ પાછા શોષાય, પાછી આ પ્રોસેસ થાય, એનું નિપજમાં રૂપાંતર એટલે પાછા એ સપાટી છોડી દે, બીજા પાંચ અણુ એના ઉપર સ્થાન લે, અને એનું પાછી રાસાયણિક પ્રક્રિયા થાય, પાછું નિપજ બને. નિપજ બને એટલે નીકળી જાય. તો નિપજનું અપશોષણ થવું અને તેને પરિણામે સપાટી ફરીથી કેવી થઈ જાય? ખાલી થઈ જાય, અને આપણને એ પ્રાપ્ય થાય એટલે સપાટી આપણને પ્રાપ્ય થાય એટલે પ્રક્રિયકના બીજા અણુ એના સંપર્કમાં લાવવામાં આવે એટલે એ વળી પાછા શોષાય, વળી પાછી રાસાયણિક પ્રક્રિયા થાય અને પાછા છૂટા પડી જાય. હવે એ ઘટના થાય કેવી રીતના? બહુ મોટો પાંચ નંબરનો મુદ્દો છે, એનો પેરેગ્રાફ આપેલો છે. તો એ હું તમને આના થકી સમજાવી દઉં. મેં આકૃતિ બી ડ્રો કરેલી છે. આ ધારો કે બ્લુ કલરના જે ત્રણ છિદ્ર, છ છિદ્ર છે એ ઉદ્દીપકની સપાટી છે, અને એ પ્લસ બી લખેલું છે પ્રક્રિયકના. તો સૌથી પહેલા ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓ પ્રસરણ પામશે, પહેલી ઘટના. બરાબર, પછી એ અધિશોષણ પામશે એટલે કે અંદર શોષાઈ જશે. પ્રક્રિયા કરતા અણુનું અધિશોષણ એટલે કે એ અને બી આ છિદ્રમાં જોડાયા, દેખાય કે છિદ્રમાં જોડાયા, અધિશોષણ થયું. શું થયું? અધિશોષણ. હવે અધિશોષણ થયું એટલે કે એ અને બી અણુ આમાં છિદ્રમાં જોડાઈ ગયા, મતલબ કે અધિશોષણ ભાઈમાં તો કોઈ પ્રકારનો રાસાયણિક બંધ બન્યો હશે, બન્યો એટલે એમની વચ્ચે પ્રક્રિયા થવાની શરૂઆત થાય. એટલે શું બને? તો કે સૌથી પહેલા બને મધ્યવર્તી સંયોજન. જો એ અને બી જોડાયેલા નથી મેં બતાવ્યા અહીંયા, પણ અહીંયા બતાવ્યા એ અને બી જોડાયેલા, મતલબ કે મધ્યવર્તી સંયોજન થયું. મધ્યવર્તી સંયોજન બન્યું એટલે રાસાયણિક પ્રક્રિયા થવાની સ્ટાર્ટ થઈ જાય, અને એનું હેમાં રૂપાંતર થશે તો કે નિપજમાં. નિપજમાં થશે એટલે એ અને બી જે ખરા છે નિપજમાં રૂપાંતર, પહેલા મેં પ્લસ દર્શાવેલું છે, હવે અહીંયા હું બતાવ્યું માઇનસ, મતલબ કે આ નિપજ બની ગયું. માઇનસ ને પ્લસ નો કોઈ અર્થ નથી, પણ એવું કે પ્લસ વાળા તે પ્રક્રિયક કહેવાય, માઇનસ બન્યું એવું કહેવાય નિપજ. આનાથી અલગ બતાવવું પડે, અહીંયા તમે સી અને ડી બી બતાવી શકો, કોઈ વાંધો નહીં. સી પ્લસ બી બતાવો તો બી કોઈ વાંધો નહીં મળે, પણ ચોપડીની અંદર અહીંયા એ પ્લસ બી અને અહીંયા હું બતાવેલું છે નહીં સી પ્લસ બી. હવે તમે જોશો તો આ પાછો ઉદ્દીપક જે ખરો તે જેવો હતો તેવો છૂટો પડી ગયો. એના સંગઠનમાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય, એના આણ્વીય દળમાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય. જેવો હોય તેવો આપણને મળે, ખૂબ અલ્પ પ્રમાણમાં વાપરવામાં આવે ઉદ્દીપક, પણ ઉદ્દીપક જે ખરો એ છિદ્રાળુ હોવો જોઈએ.
બીજી અગત્યની શરત એ કે ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓ જે ખરા તે શોષાય પછી ત્યાં જ બેસી રહે એવું નહીં થવું જોઈએ. એટલે એમની વચ્ચે એટલું બધું પ્રબળ આકર્ષણ બળ નહીં હોવું જોઈએ કે અણુઓ ત્યાં જ સપાટી ઉપર જ રહી જાય. નહીં, સપાટી ઉપર શોષાય, એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, નિપજ બને, અને નિપજ બને એટલે એ સપાટી છોડી દેવો જોઈએ. એટલે નિપજના અણુઓ સપાટી પર રહેવા જોઈએ, એટલે છોડી દે એટલે સપાટી પાછી ખાલી થઈ જાય. ખાલી થઈ જાય એટલે પ્રક્રિયકના બીજા અણુઓ જે ખરા એના ઉપર સ્થાન લે, પાછી પ્રોસેસ ચાલે. અને આમ વારાફરતી ચાલ્યા જ કરે અને ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધાર્યા જ કરે. પણ અગત્યનો મુદ્દો કયો? તો કે મધ્યવર્તી સંયોજન. કેમ કે વિષમાંગ ઉદ્દીપકનો અધિશોષણ સિદ્ધાંત એ તો આપણે જોઈ ગયેલા જૂનો, પણ આધુનિક સિદ્ધાંત શું સમજાવે? તો કે મધ્યવર્તી સંયોજનનું બનવું, અને મધ્યવર્તી સંયોજન બને પછી જ રાસાયણિક પ્રક્રિયા સ્ટાર્ટ થાય, અને રાસાયણિક પ્રક્રિયા સ્ટાર્ટ થાય એટલે તરત એનું હેમાં રૂપાંતર થાય નિપજમાં, અને નિપજ બનવાની શરૂઆત થઈ જાય. તો મધ્યવર્તી સંયોજનનું બનવું એ જ આધુનિક સિદ્ધાંત છે. વિષમાંગ ઉદ્દીપકનો આધુનિક સિદ્ધાંત. વિષમાંગ શબ્દનો અર્થ બી તમને ખબર પડે, કેમ કે મેં ઉદ્દીપક લીધો ઘન અને એના ઉપર વાયુ અધિશોષણ, એટલે બંનેની ભૌતિક સ્થિતિ અલગ થઈ ગઈ, એટલે એને વિષમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે. આ બહુ અગત્યનું પેલો પેરેગ્રાફ જે કરો 5 નંબરના મુદ્દામાં આવેલો છે, તો તમે વાંચો આ સમજો તો એ વાંચવાની જરૂર નીકળે, અને જોઈ જોઈને બી તમે લખી શકો. ઓકે દીકરાઓ, થેન્ક યુ.